तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। जय श्री कृष्ण मित्रो, छेल्ला लेक्चर नी अंदर आपणे आलेख अने अमुक उकेलनी वात करी हती। ई सिवाय एक द्विचल सुरेख समीकरणना आलेख, जे सिंगल इक्वेशन होय एना आलेखनो उकेल आपणे याम समतलमां कई रीते दर्शावो एनी वात थी हती। आजे जे करवुं छे एक नहीं बे आलेखथी करवुं छे, बराबर। दाखला तरीके तमारा 6.3 नी अंदर फर्स्ट इक्वेशन छे एक्स ग्रेटर देन ओर इक्वल टू 3 અને વાય લેસ ધેન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, બરાબર। આ આપણે સમીકરણ છે આપણું, આનો ઉકેલ પ્રદેશ આપણે શોધવાનો છે યામ સમતલમાં। તો ખાસ જો આ યામ સમતલ છે, આ એક્સ અને વાય, એટલે એક રીતે જુઓ તો એક્સને લંબ અને વાયને લંબ રેખાઓ છે, તો આપણે એને પોઈન્ટ શોધવાની જરૂર નથી, તમારી પાસે ઇઝીલી અવેલેબલ છે। આ યામ સમતલની અંદર સૌથી પહેલી વસ્તુ છે એક્સ ગ્રેટર ધેન 3। પહેલું તો એક્સ ઇક્વલ ટુ 3 માટે રેખા આપણે દોરીએ, આ જે રેખા છે એ કઈ છે? એક્સ ઇક્વલ ટુ 3। ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે મેં ડાર્ક લાઈન કરેલી છે, 3 કે તેથી મોટું। હવે 3 કે તેથી મોટુંનો જે પ્રદેશ છે એ કયો ભાગ આવશે? આ ભાગ આવશે, જુઓ, બરાબર। આ 3 કે તેથી મોટોનું આ પ્રદેશ છે, બરાબર। બીજી જે રેખા છે એ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 છે, એટલે પહેલું તો વાય બરાબર 2 ની રેખા લઈએ આપણે। સપોઝ આ જે રેખા છે એ વાય ઇક્વલ ટુ 2 માટે છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઈન જ લેશું આપણે। એનાથી મોટું, મોટું એટલે કઈ તરફ આવશે? ઉપરની તરફ આવશે, એટલે આ ભાગ આપણો ઉપરની તરફ છે, બરોબર। એનો જે ઉકેલ પ્રદેશ છે આ ભાગ થયો। તો આપણો જે ઉકેલ પ્રદેશ છે એ બંનેમાં જે આવતો એ ગણાય તો આ ભાગ આવશે। તમારે માત્ર આટલી જ વસ્તુ દર્શાવવાની છે, ખરેખર આની અંદર કોઈ યામને કે એને અંતરાલ સ્વરૂપે દર્શાવી શકાશે નહીં। તો આલેખ દ્વારા દર્શાવી તો આ ભાગ આપણો ઉકેલ પ્રદેશ થઈ ગયો, અહીંયા દાખલો આપણો પૂરો, ક્લિયર। બહુ સહેલા સહેલા દાખલા છે, સેકન્ડ એક્ઝામ્પલ છે। એક રેખા આપેલી છે 3x + 2y < 12, 3x + 2y < 12, અને બીજી x > 1 અને y > 2। અહીંયા 3 રેખાઓથી આપણે એને માપવાનું છે, ક્લિયર। એક જ મિનિટ, સૌથી પહેલી આપણે 3x + 2y = 12 છે એના માટેની વાત કરીએ કે ભાઈ રેખા 3x + 2y = 12 આને આપણે આલેખની અંદર યામ સમતલમાં દર્શાવી છે। તો પહેલાં પોઈન્ટ કરવા પડશે, સપોઝ હું x = 0 લઉં તો y = 6 આવશે, એટલે પહેલો જે તમારો યામ થઈ ગયો એ 0,6, બરાબર। જો હું y = 0 લઉં તો x = મને કેટલા મળે? 4 મળશે, તો આ આવી ગયો 4,0। તમે બોક્સ કરીને 3 જે રીતે મેળવતા હતા 10માં એ રીતે કરો તો કોઈ ઇશ્યુ નથી। આ આપણું યામ સમતલ જોવો, બરાબર। એમાં પહેલો પોઈન્ટ છે 0,6, ધારો કે આ છે એ 0,6 છે અને એક છે એ 4,0 છે, આ 4,0 આમાંથી પસાર થતી રેખા, કઈ રેખા છે? આ રેખા છે 3x + 2y = 12, બરાબર। હવે આની અંદર લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, પહેલું તો ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઈન કરીએ છીએ, હવે આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે તો ઇક્વલ ટુ આનો પ્રદેશ છે આ બાજુનો ભાગ છે કે આ બાજુનો ભાગ છે જોવું છે। તો નીચેના ભાગમાં 0,0 છે તો આપણે એવું વિચારીએ કે 0,0 માટે 3x + 2y < 12, તો 3×0 2×0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12, 0 < 12,
आ वाक्य साचू थाय। एनो मतलब शू थी गयो कि भाई 0.0 बिलोंग्स टू 3x प्लस 2y लेस देन ओर इक्वल टू 12। आनी अंदर आवेलो छे आ भाग, तो एनी अंदर आवेलो छे, तो आ भाग थियो जोई तमारा माटे, आ तमारो उकेल प्रदेश थियो। બરાબર, શાંતિથી કરવાનું, આપણે ઉતાવળ નથી, આખો દી ઘરે જ છો તમે। આમાં હું છે ઘણાને પાછું એવું હોય છે કે ફટાફટ કરી નાખો એટલે પબજી રમવા થાય। બરાબર, પબજી એ તો દી દીધા છે ચાઇનીઝ, બરાબર ને કવન, કા ઇન્સ્ટાગ્રામમાં ચાલુ થાય બધે। સેકન્ડ રેખા છે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, એટલે એક્સ બરાબર 1 રેખા જે છે એ ક્યાં આવે, તો x ઇક્વલ ટુ 1 રેખા આપણા માટે અહીંયા આવે છે। જો આ x ઇક્વલ ટુ 1 રેખા થઈ ગઈ, એમાં પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે એને ડાર્ક લાઇન કરીએ, એક કરતા મોટો ભાગ કીધો છે, તો એક કરતા મોટો ભાગ ક્યાં આવશે, તો કે એક કરતા મોટો ભાગ આ રહ્યો, જો આ બરાબર આ તમારો ઉકેલ પ્રદેશ છે, આ બાજુનો ભાગ। હવે મારી પાસે તો અલગ અલગ કલર છે, તમારી પાસે ન હોય તો તમારે છે ને લાઇનને એકમાં આડી લાઇન કરો, એકમાં ઊભી લાઇન કરો, એકમાં ક્રોસ લાઇન કરો, એ રીતે જુદું પાડવું। ત્રીજું છે વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, સપોઝ વાય ઇક્વલ ટુ 2, હવે આ બંને છેવી અહીંયા, તો આનાથી ઉપરનો ભાગ છે કે આનાથી નીચેનો ભાગ છે એ આપણને ખબર ન હોય, પણ વાય બરાબર જો 2 મૂકી દઉં તો 2 × 2 = 4, 12 માંથી 4 એટલે 8, 8 ના 3 એક્સ આવે, એટલે અહીંયા આવશે સપોઝ તમારા માટે છે આ બંને રેખા એક્સ બરાબર 1, એક્સની જગ્યાએ 1 મૂકો એટલે 3 × 3 = 9, 4.5 થયા, આ 4.5 થયું અહીંયા વાયનું, આપણે 2 છે એટલે એના કરતાં નીચેના ભાગમાં આવશે, તો આ તમારા માટે આવ્યું વાય બરાબર 2 રેખા। હવે એમાં ગ્રેટર ધેન કીધું છે એટલે એનાથી ઉપરનો ભાગ થયો, તો ઉપરનો ભાગ એટલે આ ભાગ થયો, જો આ તમને ગ્રીન પેન કદાચ ન દેખાય તો પણ આમ ખબર પડશે કે ભાઈ આમાં શું કર્યું છે સાહેબે। હવે તમે આમ જોવા જાઓ તો કેટલો ભાગ આવ્યો, તો કે આ માત્ર ચોરસ જેટલો ભાગ આવ્યો, એમાં જો હું રેડ અક્ષરથી આખું પૂરી દઉં છું, બરાબર તમે એક્ઝેક્ટ માપથી કરશો તો કદાચ તમારાના કરતાં મોટો ભાગ આવે, પણ આપણો ઉકેલ પ્રદેશ છે ને આટલો ભાગ થયો, જો કે જ્યાં રેડ ગ્રીન અને બ્લુ ત્રણેય પાર્ટ ભેગા થયા, તો બસ તમારે આટલું જ દર્શાવવાનું છે, ક્લિયર। નેક્સ્ટ એક્ઝામ્પલ, આપણી પાસે 2 સમીકરણ છે, 2x + y > 6 અને 3x + 4y < 12। ચાલો સૌથી પહેલાં આપણે વાત કરી 2x + y > 6 માટે, આપણું સાદું સમીકરણ આના માટે જોઈએ તો આ થાય 2x + y = 6। જો હું આની અંદર x ઇક્વલ ટુ 0 મૂકી દઉં તો મને y બરાબર 6 મળે, એનો મતલબ કે પહેલું યામ થઈ ગયું 0.6। જો હું y બરાબર 0 મૂકી દઉં તો x બરાબર મને મળશે 3, તો આ રેખાનો બીજો યામ થઈ ગયો 3.0। હવે તમારું યામ સમતલ જે છે એ કઈ રીતનું છે, આ મારો એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા સંચાલિત યામ સમતલ 0.6, આ પહેલો પોઈન્ટ અહીંયા આવ્યો, ધારો કે આ છે 0.6, 3.0 સપોઝ આ 3.0 અહીંયા છે, આ બંનેમાંથી પસાર થતી રેખા, તો આ બંનેમાંથી પસાર થતી રેખા કઈ છે, રેખા 2x + y > 6। પ્રશ્ન એવો કે આ ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઇન જ આવશે, આની નીચેનો ભાગ અથવા તો આની ઉપરનો ભાગ ઉકેલ પ્રદેશમાં આવશે, અસમતા છે એટલે, તો ધારી લઈએ કે ભાઈ ધારો કે 0.0 માટે 2x + y > 6 માં એક્સ અને વાય 0 મૂકો તો 2 × 0 + 0 > 6 આ શક્ય નથી, તો એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ 0.0 નોટ બિલોંગ્સ ટુ 2x + y > 6, આની અંદરનો ભાગ નથી, એનો મતલબ કે આનો જે ઉકેલ પ્રદેશ છે એ આપણા માટે કયો છે, આ ઉપરનો ભાગ છે, જો બધો
બરોબર, આ આપણો આ રેખા માટેનો ઉકેલ પ્રદેશ થઈ ગયો. નેક્સ્ટ જોવા જઈએ, આપણી પાસે બીજું જે સમીકરણ છે એ છે 3x પ્લસ 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. તો સાદું સમીકરણ આપણા માટે શું થશે, આ 3x પ્લસ 4y ઇક્વલ ટુ 12. પહેલાં તો આપણે સમીકરણ દોરવું પડશે, સમીકરણ દોરવા માટે આ સિમ્પલ કરવું પડે. જો હું x ઇક્વલ ટુ 0 મૂકી દઉં તો y ઇઝ ઇક્વલ ટુ 3 આવશે, અને જો હું y ઇક્વલ ટુ 0 મૂકી દઉં તો x ઇક્વલ ટુ મને મળશે 4. તમારા એ આમ થઈ ગયા 0,3 4,0. 0,3 એટલે આનાથી અડધું થઈ ગયું, 6 છે એટલે સપોઝ આ છે એ 0,3 છે, અને 4,0 એટલે કંઈક આ બાજુના ભાગમાં છે, સપોઝ અહીંયા છે આ, આ છે 4,0. આ બંનેમાંથી પસાર થતી રેખા આ છે, બરાબર. કઈ રેખા છે આ? આ રેખા છે 3x પ્લસ 4y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 12, સોરી લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આ ઇક્વલ ટુ જ રાખીએ અત્યારે. હવે ઉકેલ પ્રદેશ ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઈન આવશે, નીચેનો ભાગ અથવા તો ઉપરનો ભાગ આવશે. તો 0,0 માટે જોઈ લઈએ આપણે કે ભાઈ 0,0 માટે 3x પ્લસ 4y ઇક્વલ ટુ 12. એક્સની જગ્યાએ 0, સોરી ઇક્વલ ટુ નથી, લેસ દેન ઓર ઇક્વલ ટુ છે. 4×0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12, તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. આ સાચું છે. તો એનો મતલબ થઈ ગયો કે 0,0 બિલોંગ્સ ટુ 3x પ્લસ 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12, આની અંદરનો ભાગ છે. તો એનો મતલબ આ મારા માટે આ પ્રદેશ થઈ ગયો, બરાબર. આ ભાગ આવી ગયો બધો, હવે તમે જોઈ શકો છો કે આમાં બંનેમાં આવતું હોય એટલો કેટલો ભાગ છે. તો હું જો એ કોર્ડન કરું છું, આ દર્શાવવાની જરૂર નથી પણ તમને સમજાવવા માટે કરું છું. જો આ જે ભાગ છે, બરાબર, આ જે ત્રિકોણવાળો ભાગ પછી આનંદ સુધી આમ ચાલતું હોય, બરાબર, આ બધો જ ભાગ આપણા ઉકેલ પ્રદેશની અંદર આવે. એટલે અહીંયાનું કોઈ બિંદુ છે એ આ બંનેનું સમાધાન કરે. સપોઝ એક ઉદાહરણ લઈએ આપણે કે અહીંયા દાખલા તરીકે આ 3 છે, બરાબર, 3,0. આ જે પોઈન્ટ આવતો હોય પણ એક્ઝેક્ટલી આપણને આલેખ હોય ને તો વધારે ખ્યાલ આવે, આમ અંદાજો નહીં આવી શકે, બરાબર. આ આપણો ઉકેલ પ્રદેશ છે, આપણે અમથું રીતે અંતરાલમાં દર્શાવવાનું હોતું નથી, માત્ર આકૃતિ દ્વારા એને સમજાવવાનું હોય છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, આપણી પાસે બે સમીકરણ છે, એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, સોરી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 છે, બરાબર, અને 2x માઇનસ વાય લેસ ધેન 0. ચલો, સૌથી પહેલું કામ તો આ બંનેને આપણે આ લેખની અંદર કઈ રીતે લેશું એની ચર્ચા કરી લઈ. આ એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4, સાદું સમીકરણ કરીએ આને તો આવશે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 4. એક્સ ઇક્વલ ટુ 0 માટે વાય બરાબર 4 છે, અને વાય ઇક્વલ ટુ 0 માટે એક્સ બરાબર 4 છે. તો જે બે યામ આવ્યા એ આવ્યા પહેલું 0,4 4,0, બરાબર. આલેખની અંદર જોઈએ આપણે આને, આ આપણું યામ સમતલ, આ તમારા માટે છે ધારો કે 4,0, અહીંયા લઈ લઉં હું 0,4, આ બંનેમાંથી પસાર થતી રેખા, બરાબર, ઇક્વલ ટુ છે તો ઘા છે એટલે ડાર્ક લાઈન. કઈ તરફ આનો ઉકેલ આવશે એની ચર્ચા કરવાની છે આપણે. તો નીચેનો ભાગમાં 0,0 દેખાય છે, તો હું જોઈ લઉં કે ભાઈ 0,0 માટે એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. તો આ 0 > 4 આવે જે શક્ય નથી. એનો મતલબ શું થયો કે ભાઈ 0,0 ઈ એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4ના ઉકેલ પ્રદેશનું બિંદુ નથી. તો કયું બિંદુ આવશે કે તમારા માટે આ ભાગ આવી ગયો, જો આ, સોરી ઈ નથી, બરાબર, ઈ નથી, એનો મતલબ કયો ભાગ થયો, એનાથી ઉલટી દિશામાં. તો આ ભાગ આવી ગયો તમારા માટે, બરાબર. આ બધો જ આ રેખા જે છે એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન
ઓર ઇક્વલ ટુ 4 એનો ઉકેલ પ્રદેશ આ થઈ ગયો તમારા માટે. બરાબર, કયો ભાગ છે આ? એક્સ પ્લસ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 માટેનો ભાગ. આ રેખા ગઈ છે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 4 રેખા. બીજું જે સમીકરણ છે એની ચર્ચા કરીએ આપણે. બીજું સમીકરણ મારા માટે છે 2x માઇનસ વાય લેસ ધેન 0. આમાં જો ધ્યાનથી જો અચળપદ નથી, અચળપદ નથી એનો મતલબ કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. સાદા સ્વરૂપે ફેરવી તો 2x માઇનસ વાય બરાબર 0. હવે આમાં x અને y 0 ન લેવાય, કારણ કે તો 0 જ આવશે. એક બિંદુ તો 0,0 મળવાનું જ છે. ધારો કે x ઇક્વલ ટુ 1 લઉં તો y બરાબર મને શું મળશે? 2 મળે. અને y બરાબર 1 લઉં તો x ઇક્વલ ટુ મને મળે 1/2. બરાબર, એક કામ કરીએ, y બરાબર 2 લઈએ, x ઇક્વલ ટુ 1 મળે. અપૂર્ણાંક ન આવે એટલા માટે, બાકી કોઈ પણ લઈ શકો છો. અને ત્રીજું બિંદુ તમારી પાસે આવી જ ગયું છે. આપ 1,2, 2,1 અને 0,0 ત્રણેય બિંદુઓ થાય. 0,0 એટલે કયું બિંદુ થયું? તો કે આ ઉગમ બિંદુ 0,0 થઈ ગયું. પછી x1 અને y2, ધારો કે આ x1 છે, y2 એટલે આ બિંદુ કંઈક અહીંયા મળશે મને. બરાબર, અહીંયા મળ્યું. પછી છે x, અચ્છા બે સરખું જ આવ્યું, x1 અને y2 તો આપણે બરાબર હતું. અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો x ઇક્વલ ટુ 1/2 થઈ જાય. બરાબર, તો y ઇઝ ઇક્વલ ટુ 1 છે તો x ઇક્વલ ટુ 1/2 એટલે અહીંયા કંઈક બીજું બિંદુ મળે. આ ત્રણેયમાંથી પસાર થતી રેખા દોરીએ. આ ત્રણેયમાંથી પસાર થતી રેખા ડોટેડ લાઈન કરવા પડશે. આ ડોટેડ કરી દઉં છું. બરાબર, કારણ શું? તો કે જો ઇક્વલ ટુ નથી આપ્યું. હવે આનો ઉકેલ પ્રદેશ નીચેનો ભાગ, આ ભાગ, આ તો નથી તે રેખા ઉપરનો. તો જુઓ તો આ બાજુ 4,0 છે, આ બાજુ 0,4 છે, તો એને જ ચકાસી લેવાય. દાખલા તરીકે હું એમ કહું કે 4,0 માટે આપણી રેખા છે 2x માઇનસ વાય લેસ ધેન 0. તો 2×4 − y0 < 0, તો 8 < 0 શક્ય નથી. તો એનો મતલબ શું થયો? કે ભાઈ 4,0 નોટ બિલોંગ્સ ટુ 2x માઇનસ વાય લેસ ધેન 0. એ નથી તો એનો મતલબ એની ઉપરનો પ્રદેશ થયો. તો ઉપરનો ભાગ એટલે કયો થયો? આ ભાગ થયો ઉપરનો, આ એની ઉપરનો ભાગ થયો. જુઓ, બરાબર, તો આ બધો જ એની ઉકેલ પ્રદેશની અંદર કેટલો ભાગ આવશે? આ જે આખો સ્ક્વેર જેવું બન્યું છે એની ઉપરનો ભાગ બધો જ આવી શકે. ક્લિયર, આ ઓપન છે એટલે તમે ક્યાંય અંત સુધી ન જઈ શકો. ઓકે, હવે વચ્ચેના જે દાખલા છે, આઈ થિંક મેં 4 સુધી કરાવ્યા, 5 થી લઈને 9 સુધીના દાખલા તમે હોમવર્કમાં કરી શકશો. બધા સિમિલર દાખલા છે, એક જ પેટર્નથી. હું 10મા દાખલા તરફ જાઉં છું. અહીંયા આપણી પાસે 4 સમીકરણ છે. 3x + 4y < 60, x + 3y < 30, x > 0 અને y > 0. ખરેખર આ જે છે ને એ તો તમને પહેલું ચરણ દેખાડે છે, x અને y ગ્રેટર ધેન 0, પહેલા ચરણમાં બંને ગ્રેટર ધેન હોય. ક્લિયર, હું થોડીક આ પેનને વધારે ડાર્ક કરું, કદાચ જો તમને વધારે સારી રીતે દેખાય તો. એટલે ચલો આ બે સમીકરણો માટે પહેલાં વાત કરી લઈએ આપણે. પહેલું છે 3x + 4y < 60. તો આપણી પાસે જે સમીકરણ આવશે એ શું આવશે? 3x + 4y = 60. સપોઝ હું x બરાબર 0 લઈ લઉં તો y બરાબર મને મળે 15. એટલે પહેલું યામ થઈ ગયું આપણું 0,15. જો હું y બરાબર 0 લઈ લઉં તો x બરાબર મને મળશે 20. તો આ આવશે 20,0. એટલે આપણું જે યામ સમતલ છે એની અંદર આપણે પહેલું સમીકરણની રેખા દર્શાવી દઈ. બરાબર, x બરાબર આ દાખલા તરીકે 20,0 છે અને આ છે 15 છે. તો આમાંથી પસાર થતી રેખા કાઢીએ એટલે આ આપણી રેખા થઈ ગઈ. કઈ રેખા છે આ? 3x + 4y = 60. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે ડાર્ક લાઈન, નીચેનો પાર્ટ અથવા તો ઉપરનો પાર્ટ. 0,0 માટે ચકાસીએ કે ચાલો ભાઈ 0,0 માટે
3x plus 4y less than or equal to 60. तो 3 into 0 plus 4 into 0 less than or equal to 60. तो 0 less than or equal to 60. ला साचो थियो. तो कही शकाई के भाई 0, 0 belongs to 3x plus 4y less than or equal to 60. तो आ तमारा माटे नीचेनो भाग जे छे थियो. अवे आनी अंदर आपने चार रेखा छे एटले तमे लाइन जोजो एनी जे पेटर्न छे आ तमारा माटे उपयोगी बनशे. मारे पण तमारी जेवू ज थशे के एक के बे कलर थी अलग अलग करी शकीशुं. आ आपणा माटे आंसर थियो कया माटे 3x plus 4y less than or equal to 60 માટેનો. બીજી જે રેખા છે એ કઈ છે? તો કે બીજી રેખા મારા માટે છે x plus 3y less than or equal to 30. જો હું x equal to 0 મૂકું તો મને y બરાબર 10 મળશે, બરાબર 10 તેરી 30. અને જો હું y બરાબર 0 મૂકી દઉં તો x બરાબર મને મળશે 30. તો 0, 30 અને 0, 10 અને 30, 0 આ બે મળ્યા આપણને. થોડુંક અહીંયાથી લંબાવી દઈએ આપણે. આ ધારો કે છે 30, 0, તમને કદાચ દેખાતું જ હશે. અને આ છે આપણી પાસે છે 0, 10. આ બંનેમાંથી પસાર થતી રેખા આ તમારા યામ સમતલની, બરાબર. આ કઈ રેખા થઈ ગઈ? એક્સ પ્લસ 3y ઇક્વલ ટુ 30. હવે આના માટે પણ વિચારી નીચેનો ભાગ કે ઉપરનો ભાગ. સપોઝ અહીંયા હું એમ કહું કે ભાઈ 0, 0 બિલોંગ્સ ટુ અથવા તો માટે x પ્લસ 3y લેસ ધન ઓર ઇક્વલ ટુ 30. એક્સની જગ્યાએ 0, 3 ઇન્ટુ વાય 0, 30. 0 લેસ ધન ઓર ઇક્વલ ટુ 30. એનો મતલબ કે આ સાચું છે. તો 0, 0 બિલોંગ્સ ટુ એક્સ પ્લસ 3y લેસ ધન ઓર ઇક્વલ ટુ 30. આનો ઉકેલ પ્રદેશ છે. જો એનો ઉકેલ પ્રદેશ હોય તો એની રેખા આપણે આ રીતે દોરું છું. જો હું બરાબર બંને અલગ અલગ કલરે છે અને પેટર્ન એ તમને ખ્યાલ આવી જાય. ક્રોસ જ્યાં પડતો એ બંનેમાં આવે છે. આ બધું નીચે સુધી આવ્યો પણ એટલું મોટું દોરવાની જરૂર નથી, અનંત સુધી હોય એ બધું, બરાબર. આ બધી જ પેટર્ન આવશે, પછી અહીંયા નથી આવતું આ ભાગમાં. આ તમારી રેખા થઈ ગઈ, એની મસ્ત ડિઝાઇન લાગે. પછી છે એક્સ ગ્રેટર ધેન 0. એક્સ ગ્રેટર ધેન 0 એટલે એક્સની ધન દિશા. એટલે એક્સની ધન દિશા બધી આ આવે. જો આ એક્સની ધન દિશા એટલો ગૂંચવડો થાય ને કે થોડીક વાર ખબર જ ન પડે કે બધું ક્યાંથી ક્યાં જઈશ, બરાબર. આ બધી જ રેખાઓ એક્સની કેવી છે? ધન દિશા તરફની છે. બરાબર. બીજું છે વાય ગ્રેટર ધેન 0. વાય ગ્રેટર ધેન 0 ઉપરનો ભાગ આવે એટલે એની દિશા આ તરફ થાય. જો આ બધી વાય ગ્રેટર ધેન 0 માટેની છે. થાય ને કન્ફ્યુઝ? હવે બધું જ જે આવે એ આપણો ઉકેલ પ્રદેશ કહેવાય. તો તમે જુઓ ને તો આટલો ભાગ આવે છે. જો તમને ડાર્ક કરીને દેખાડું, આ જે આપણું યામ સમતલ છે અહીંયાથી લઈને આ ભાગ, આ એક્સ એક્સ ને વાય એક્સનો આ ભાગ આવે, બરાબર. ક્યાં સુધી આવે? અહીંયા સુધી. પછી આ ભાગ અહીંયા જાય, બરાબર. અને એ અહીંયા સુધી આવે. આ જે વચ્ચેનો ભાગ જે છે, ફરી વાર કહું, જો બ્લેકથી તમને કદાચ વધારે દેખાય તો આવું તમારે નહીં કરવાનું. આટલો ભાગ જે છે કોર્ડન કરેલો એ આપણો ઉકેલ પ્રદેશ છે, કે જેમાં જો બ્લુ છે, બ્લેક છે, રેડ છે અને ગ્રીન છે, બધી જ લાઈન આવી ગઈ. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે. એમાં ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યા છે એટલે ત્રણ રેખાઓ થશે.
સૌથી પહેલી વાત કરી દઈએ આપણે કે ભાઈ 2x પ્લસ વાય ઇક્વલ ટુ 4 માટે આ પહેલી રેખા. જો હું x ઇક્વલ ટુ 0 મૂકું તો y બરાબર 4 મળે તો પહેલો યામ થઈ ગયો 0,4. બીજું જો y બરાબર 0 મૂકું તો x બરાબર મને મળશે 2, એટલે આ થઈ ગયો 2,0. એટલે તમારું યામ સમતલની તમારી સિચ્યુએશન છે એ કઈ રીતની થશે કે આપણી પાસે એક છે એ 2,0 છે, એટલે સપોઝ આ છે એ 2,0 છે તમારા માટે અને એક 4,0 છે, ધારો કે અહીંયા છે આ 0,4, સોરી બંનેમાંથી પસાર થતી રેખા, એટલે આ તમારા બંનેમાંથી પસાર થતી રેખા થઈ ગઈ બરાબર. અહીંયા છે ઇક્વલ ટુ છે એટલે મોટી લાઈન જ છે. હવે એનો ઉકેલ પ્રદેશ નીચેની તરફ કે રેખાની ઉપરની તરફ છે એ જોઈ લઈએ. તો કે ભાઈ 0,0 માટે 2x પ્લસ વાય ઇક્વલ ટુ ગ્રેટર દેન 4, એક્સની જગ્યાએ 0 મૂકી દઉં તો આ મને મળશે 0 ≥ 4, જે શક્ય નથી. હવે શક્ય નથી એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ 0,0 નોટ બિલોંગ્સ ટુ 2x + y ≥ 4, એ ઉકેલ પ્રદેશમાં નથી. તો ઉકેલ પ્રદેશ કયો થઈ ગયો? ઉકેલ પ્રદેશ થઈ ગયો ઉપરની રેખા, આ ભાગ, આ તમારો ઉકેલ પ્રદેશ થઈ ગયો. બરાબર, થોડુંક મોટું મોટું કરું છું, નહીતર આમાં પછી ભૂસવામાં બહુ તકલીફ પડે છે, બહુ કાટું થઈ જાય છે, પેઇન્ટિંગ કર્યું એવું લાગે, એક તો આવડતું ન હોય. બીજી રેખાની વાત કરી, બીજી રેખા આપણી પાસે છે x પ્લસ વાય ઇક્વલ ટુ 3. આ તો બહુ સિમ્પલ છે કે x બરાબર 0 મૂકો તો y બરાબર 3 મળશે, જો y બરાબર 0 મૂકો તો x બરાબર 3 મળે, એટલે એક યામ થઈ ગયો 0,3 અને એક છે 3,0. તો આ સપોઝ 3,0 અહીંયા છે, ચલો આ રેખાને થોડીક લંબાવી દો, આ 3,0 છે, આ 0,3 અહીંયા છે, આ બંનેમાંથી પસાર થતી રેખા, સપોઝ આ રેખા છે આપણી પાસે, આ છે બરાબર, આ તમારી પાસે કઈ રેખા છે? આ હતી કઈ? 2x + y = 4. આ છે x + y = 3, એનો પણ ઇક્વલ ટુ ઓર લેસ દેન છે, એટલે ડાર્ક લાઈન જ આવશે. 0,0 માટે એને ચકાસી કે 0,0 માટે x + y < 3, તો 0 + 0 < 3, 0 > 3 શક્ય છે. એનો મતલબ 0,0 બિલોંગ્સ ટુ x + y < 3, આનો ઉકેલ પ્રદેશ છે. તો આ ભાગ થયો. બરાબર, આ બધો જ ભાગ તમારો છે. થર્ડ, ત્રીજી રેખા, ત્રીજી રેખા માટે હું અહીંયા જગ્યા કરી દઉં છું 2x - 3y < 6. ધારો કે હું x = 0 મૂકું તો y = મને -2 મળશે. બરાબર, જો હું y = 0 મૂકી દઉં તો x = મને 3 મળે. તો આ તમારું 0,-2 અને 3,0. 0,-2 એટલે આ કંઈક અહીંયા આવશે, આ 0,-2 અને એક છે એ 3,0. 3,0 તો આ છે જ તે આપણી પાસે. તો આ બંનેમાંથી પસાર થતી રેખા દોરો તો આ કંઈક તમને આ મળશે. બરાબર, દેખાય છે ને આ રેડ લાઈન છે, પણ હવે થોડુંક કલર જુદું કરવા માટે કરું છું. બરાબર, હવે એની ઉકેલ પ્રદેશ તો કે આમાંય તે નીચેનો ભાગ ઉપરનો ભાગ, ઉપરનો ભાગમાં 0,0 આવે છે, ચકાસી લઈ કે 0,0 માટે 2x - 3y < 6, 2 × 0 = 3 × 0, 0 > 6, તો 0,0 બિલોંગ્સ ટુ 2x - 3y = 6, એના ઉકેલ પ્રદેશમાં છે. એનો મતલબ ભાગ આવશે અહીંયા. બરાબર, આ બધો જ પાર્ટ એના ઉકેલ પ્રદેશમાં આવશે. બરાબર, તો હવે જો તમે ત્રણેય વસ્તુ આવતો હોય ને એવો ચોરસ આ ત્રિકોણનો ભાગ થયો, જો અહીંયાથી આ ભાગ છે ને,
એમાં બધી જ વસ્તુ આવે જો, તો આ તમારો ઉકેલ થયો. ક્લિયર? હવે બાકીના જે દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. જો કોઈ ન આવડે તો મને મેસેજ કરી દેજો, હું સેકન્ડ લેક્ચરની અંદર એને સમાવેશ કરી લઈશ. ક્લિયર? ચલો, બેસ્ટ ઓફ લક.